હેલો સ્ટુડન્ટ આપણા ધોરણ છ સંસ્કૃત સેમિસ્ટર ટુમાં જે આપણો દ્વિતીય જે આપણો તૃતીય નંબરનો પાઠ છે જેનું નામ છે કરોમી એટલે કે કરું છું તો સૌપ્રથમ આપણે એનું વાંચન કરીએ યોગ્ય ત્યારબાદ એક નાનો વિડીયો જોઈને આપણે એને સમજીએ મમ નામ કિશોરઃ અહમ પાઠશાળા ગ્છા તત્ર અહમ અભ્યાસમ કરોમી મારું નામ કિશોર છે હું પાઠશાળાએ જઉં છું અને ત્યાં હું અભ્યાસ કરું છું કિશોર પોતે આ વાક્ય બોલી રહ્યો છે એટલે કે પ્રથમ પુરુષ એક વચન અને પોતે જ બોલનાર જ્યારે આ વાક્ય બોલતું હોય ત્યારે આપણે ક્રિયાપદ તરીકે પાછળ મી એટલે કે મી વહ મહ જે આપણા વર્તમાન કાળ ક્રિયાપદો છે તેમાંથી પ્રથમ મીનો ઉપયોગ કરાય છે એટલા માટે કરો મી વપરાય છે એ જ રીતે ગચ્છા મી એટલે કે કિશોર પોતે બોલે છે માટે કરો મી ગચ્છા મી આગળ જોઈએ મમ નામ ખુશબુ અહમ પુસ્તકાલય ગચ્છા તત્ર અહમ પુસ્તક પઠામી અહીંયા ખુશબુ પોતાના વિશે પોતાના ત્રણ વાક્યો બોલી રહી છે કે મારું નામ ખુશબુ છે હું પુસ્તકાલય જાઉં છું અને ત્યાં હું પુસ્તકનું પઠન કરું છું આગળ જોઈએ મમ નામ રાજેશઃ અહમ ક્રીડાંગણમ ગ્છા તત્ર અહમ ક્રીડામી અહીંયા રાજેશ કહે છે કે મારું નામ રાજેશ છે હું રમતના મેદાનમાં જાઉં છું અને ત્યાં રમત રમું છું એ જ રીતે તમે જુઓ આગળ મમ નામ મહર્ષિ અહમ માતુલ ગૃહમ ગ્છા તત્ર અહમ માતામહ નમામી માતુલ ગૃહ તમે જો પાછળ ટિપ્પણી આપેલી છે તમે યોગ્ય ટિપ્પણીનું વાંચન કરશો તો તમને દરેક શબ્દનું ગુજરાતી એટલે કે એનું ભાષાંતર તમને ખ્યાલ આવી જશે માતુલ ગૃહમ એટલે મામાનું ઘર માતા માતાનું ઘર એટલે કે મામાનું ઘર ખ્યાલ આવી ગયો ત્યારે દરેક પાછળના ટિપ્પણીના શબ્દો જોવાના છે તમારે અને દરેકનું ગુજરાતી એટલે કે દરેકનું ભાષાંતર તમારે સમજવાનું છે અને વધુ સારી રીતે તમે સમજી શકો એ માટે આપણે એક નાનો વિડીયો જોઈએ તો વિડીયો દ્વારા તમે એનો યોગ્ય ઉચ્ચાર પણ સમજી શકશો અને એને પોતે જાતે વાંચી શકશો અને અનુવાદ સમજી શકશો અને યોગ્ય ઉચ્ચાર પણ વાંચનનો જાણી શકશો તો ચાલો જોઈએ વિડીયો કિશોર

પ્રાર્થના ગીતમ ગાયામી ત્યાં હું પ્રાર્થનાનું ગીત ગાઉં છું મમ નામ પ્રવીણ મારું નામ પ્રવીણ છે અહમ જલાશયમ ગચ્છામી હું તળાવે જાઉં છું તત્ર અહમ ત્યાં હું તરું છું મમ નામ પૂનમ મારું નામ પૂનમ છે

મમ નામ પૂજા મારું નામ પૂજા છે અહમ ચિત્રશાલા ગ્છા હું ચિત્રશાળાએ જાઉં છું ત્રહ ચિત્ર પશ્યામી ત્યાં હું ચિત્ર જોઉં છું મમ નામ રૂપલ મારું નામ રૂપલ છે અહમૃત્યશાલા ગ્છા હું નૃત્ય જાઉં છું